અત્યાર સુધી આપણે રિવિઝન નો વિડિયો લીધો તો કારણ કે તમારે ટેસ્ટ ચાલુ હતી ટેસ્ટની તૈયારી કરવાની હતી એટલે મેં તમને પ્રથમ સત્રના રિવિઝન નો વિડિયો મોકલ્યો હતો પીડીએફ ની અંદર હોમવર્ક મોકલ્યું છે બરાબર ને તો હું એવી આશા રાખી શકું ને કે બધા બાળકોએ સરસ મજાનું રિવિઝન કર્યું હશે અને પેપર પણ સારો લખ્યો હશે બરાબર ને તો હવે આપણે જે આપણું છેલ્લું 14મું પ્રકરણ થોડું અમથું બાકી રહી ગયું છે એને આગળ વધારીએ આજે આપણે 14મા પ્રકરણની અંદર રૂપિયા પૈસામાં થોડું બાકી છે એને આગળ વધારવા તરફ જઈ રહ્યા છીએ તમારા બધા પાસે પુસ્તક તો છે જ તો પુસ્તક ખોલો અને એની અંદર આપણે જ્યાંથી બાકી રાખેલું ને કોયડા ઉકેલના દાખલા કરેલા યાદ છે તમને એના પછી આપણે બાકી છે એને આગળ વધારીએ છીએ તો તૈયાર છો બાળકો બધા બાળકો મારી સાથે ચોપડી પેન્સિલ ઇરેઝર નોટ તૈયાર કરે આપણે જે કાર્ય પુસ્તકમાં થઈ શકે એમ છે એ કાર્ય પુસ્તકમાં કરશું અને એવા કોઈ દાખલા હોય તો તમારે એને નોટમાં પણ લખવાના છે બરાબર તો આપણે પુસ્તકની અંદર આવી જઈએ બાળકો તો બાળકો તમે જોઈ શકો છો કે આપણે પુસ્તકમાં આવી ગયા છીએ આપણે ગયા વિડીયોની અંદર ગીતા અને તેના મિત્રો ખરીદી કરવા ગયા આ દાખલો આપણે બોર્ડ ઉપર કરાવેલો હતો બરાબર યાદ આવ્યું ને હવે આપણે આ હતું પાના નંબર 197 હવે આપણે આવ્યા છીએ પાના નંબર 198 ઉપર અને 198 ઉપરના પાના ઉપર સૂચના છે હું વાંચું છું તમારે પણ ધ્યાન આપવાનું છે મુંબઈ સમાચાર કારખાનામાંથી બાળકોને મુક્ત કરાવ્યા બંગડીના એક કારખાનામાંથી 10 બાળકોને આજે મુક્ત કરાવવામાં આવ્યા તમારી પાસે પુસ્તક છે જ બરાબર ને એમાં ધ્યાન આપવાનું છે એક પત્રકાર અને પોલીસે તેમને દુઃખી હાલતમાં જોયા કારખાનાવાળા તેમની પાસે સખત મજૂરી કરાવતા તે તેમને એક દિવસના ફક્ત 20 રૂપિયા આપતા હતા બાળકો આગળ કામ કરાવતા કારખાનામાં અને એને એક દિવસના ફક્ત 20 આપતા હતા એવા કેટલા બાળકો 10 બાળકો પોલીસે આ જોયા અને એક પત્રકારે જોયા ને તો એને જોયું કે બાળકો તો બહુ મજૂરી કરે છે અને દુઃખી છે એટલે એણે એમને છોડાવ્યા બાળકો ગામમાં તેમના ઘેર જવાથી ખૂબ જ ખુશ છે તેઓ ખાસ શાળામાં જશે જેથી કરીને તેઓ તેમની ઉંમરના બીજા બાળકોની જેમ ભણી શકે હવે એના માટે ખાસ સ્કૂલ ઊભી થશે અને એને ત્યાં મોકલવામાં આવશે એટલે જે એને ભણવાનું છૂટી ગયું છે ને એને ફરી વખત ચાલુ કરી શકે અને બીજા બાળકોની સાથે ભણી શકે બાળકો પાસે કામ કરાવીને કારખાનો પૈસા બચાવવાનો પ્રયત્ન કરે છે પોલીસ તેની સામે કાર્યવાહી કરશે બાળકો પાસે કામ કરાવવું એ ગુનો છે તમને ખબર ન હોય તો તમારા મમ્મી પપ્પા પાસેથી જાણી લો તમે એટલે ઘણી જગ્યાએ તમે જોતા હશો નાના નાના બાળકો હોટલની અંદર ચાની લારીએ કપરકા બી ધોવામાં ને એમ હોય છે ને પણ એ ખોટું છે એવી રીતે નાના બાળકો પાસેથી કોઈ પણ વ્યક્તિ કામ કરાવી શકે નહીં તો અહીંયા આગળ પણ એવું થયું છે 10 નાના બાળકોને પત્રકાર અને પોલીસે છોડાવ્યા અને જેને રોજના 20 રૂપિયા જ આપવામાં આવતા હતા હવે એ બાળકો સ્કૂલે જશે તો અહીંયા લખ્યું છે કે ચાલો આપણે જોઈએ કે કારખાનો કેટલા પૈસા બચાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે એક પુખ્ત વયના માણસને રૂપિયા મળવા જોઈએ 85 પ્રતિ દિવસ એક મોટો માણસ જે કામ કરે તો એને એક દિવસના 85 રૂપિયા મળવા જોઈએ અને એક બાળકને ચૂકવાતા હતા કેટલા 20 રૂપિયા બાળકને 20 રૂપિયા અપાતા હતા જ્યારે મોટો માણસ જો એ કારખાનાવાળા માલિક હોય ને એ મોટો માણસ કામે રાખે ને તો એને એને 85 આપવા પડે એ 85-વાળું મોટા માણસનું કામ એ કારખાનાનો માલિક બાળક પાસે 20 રૂપિયામાં કરાવતો હતો તો હવે એ કારખાનાવાળાના કેટલા બધા પૈસા બચ્યા તમે વિચારો એને 85 દેવા પડે એની બદલે એ 20 જ આપતો હતો તો એક માણસ દીઠ કારખાનાની બચત કેટલી થઈ
તો 85 દેવા પડે ને, આપતા હતા કેટલા, 20 રૂપિયા, અહીંયા લખીએ 20, તો 85માંથી 20 જાય એટલે 65 રૂપિયા એના રોજના બચત થતી હતી એક માણસ પાછળ એને 65 રૂપિયાની બચત થાય છે. તો પ્રતિ દિવસ 10 માણસ, કારણ કે કારખાનામાં 10 બાળકો હતા ને, જો એ 10 બાળકો ન રાખે તો એને 10 માણસ રાખવા પડે, તો એ 10 માણસને એને કારખાનાને થતી બચત, તો કારખાનાને 10 માણસની કેટલી બચત થઈ, 1 દિવસના 65 રૂપિયા, તો 10 દિવસના 65 × 10. હવે તમને ગુણાકાર સરસ આવડે છે, એકમનો શૂન્ય દશકથી ગુણાકાર, 1 × 5 = 5, 1 × 6 = 6, અથવા 65 × 6 = 650. મોઢે ગુણાકાર થઈ જાય છે ને સેલું. તો ઈ કારખાનાવાળો માણસ છે જે માલિક, એને રોજના 650 રૂપિયાની બચત થતી હતી. પછી નીચે લખ્યું છે, શોધો તમારા વિસ્તારમાં એવી દુકાનો અને કારખાના છે કે જ્યાં નાના બાળકોને કામ કરવાની ફરજ પાડવામાં આવે છે. તે બાળકોમાંના કેટલાક બાળકો સાથે ચર્ચા કરો, તેમને કેટલા રૂપિયા ચૂકવાય છે. આ તમારે હોમવર્કમાં કરવાનું છે. તમારા મમ્મી પપ્પા સાથે તમે બહાર જાઓ કે મિત્રો સાથે જાઓ કે વડીલો સાથે જાઓ, તમારે જોવાનું કે આજુબાજુમાં કોઈ નાના બાળકો કામ કરે છે, અને કરે છે તો એ શું કામ કરે છે, એના મમ્મી પપ્પા કહે છે એટલે કરે છે, કે કયું કારણ છે, અને એને કેટલા રૂપિયા મળે છે, એ તમારે પૂછવાનું છે. તો આજે આપણે આટલું રાખીએ છીએ. પછી હવે થોડુંક જ બાકી છે, એને આપણે ફરી આગળ લેશું. આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ, અને આ તમારી નોટની અંદર કરવાનું છે. ફરી મળીશું, આવજો.